હલો વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ છેલ્લે આપણે ધોરણ દસની અંદર ગણિત વિષયમાં ચેપ્ટર નંબર એક સહી વાસ્તવિક સંખ્યા આપણે પૂરું કર્યું હતું હવે આપણે એક નવા ચેપ્ટર તરફ આગળ વધીએ કે ચેપ્ટર નંબર પાંચ સમાંતર શ્રેણી ચેપ્ટર નંબર પાંચ ચેપ્ટરનું નામ ખાસ સમાંતર શ્રેણી સમાંતર શ્રેણીમાં આપણે ઘણા બધા એક્ઝામ્પલ આવશે ઘણા બધા દાખલા આવશે પણ વ્યવસ્થિત સરખા સૂત્ર અને બધા સૂત્રની અંદર જે શબ્દ એ છે ડી છે એસ છે એ બધા શબ્દ સરખા વ્યવસ્થિત ઓળખશો એટલે પછી સાવ સાદો ગુણાકાર છે એટલે તમને વધારે સરળતાથી આ ચેપ્ટર છે એક વખત વ્યવસ્થિત થઈ ગયું એટલે તમારે રિવિઝન કરવામાં વાંધો આવશે નહીં પણ એક વખત વ્યવસ્થિત કર્યું એટલે તમને આ ચેપ્ટર છે એ બહુ સરળ પડશે પણ ખાસ આ ચેપ્ટરની અંદર આખું ચેપ્ટર પૂરું થાય એટલે તમને કોઈ પણ દાખલો પૂછાય એટલે જો સરખું રિવિઝન ન કર્યું અથવા તો સરખા વ્યવસ્થિત દાખલા ન કર્યા હોય તો આ ચેપ્ટર એવું છે કે એની અંદર તમે જવાબ લખી શકશો નહીં જ્યારે ચેપ્ટર પૂરું થાય છે જ્યારે બધી રીત સમાંતર શ્રેણીની તમે ઉપયોગ કરશો સરવાળા માટેની પદ મેળવવા માટેની વચ્ચેના પદ મેળવવા માટેની બરાબર એ બધા દાખલા તમે કરશો ત્યારે એક દાખલો છે એ બીજા દાખલામાં ભેગો થઈ જાય છે એટલે તમને ખ્યાલ આવશે નહીં પણ ખાસ પહેલેથી વ્યવસ્થિત રીતે કે શું આપેલું છે કયા સૂત્રનો ઉપયોગ કરવાનો છે એક વખત સરખો વ્યવસ્થિત થઈ ગયું એટલે આ ચેપ્ટર તમને બહુ એટલે બહુ સહેલું લાગશે પણ વ્યવસ્થિત કરવાનું છે તો આપણે આગળ જોઈએ તો સમાંતર શ્રેણી પહેલાં સમાંતર શ્રેણી શબ્દનો અર્થ સમજીએ તો તમને ખ્યાલ હશે કે સમાંતર એટલે શું સમાંતર ઘણા બધા વ્યક્તિઓ છે એ સમાંતર એટલે સરખું હું વાપરતા હોય છે કે સમાંતર સમાંતર એટલે સરખું પણ હકીકતમાં સમાંતર એટલે સરખું થતું નથી સમાંતર એટલે સરખું થતું નથી સમાંતર એટલે કે એક વસ્તુ જેવી જ બીજી વસ્તુ ધારો કે હું અહીંયા લખું છું કે બે બે પછી ચાર પછી છ બે ચાર જો અહીંયા બે છે અને અહીંયા ચાર છે તો બેમાં બે નાખો તો કેટલા થયા ચાર હવે ચારમાં ફરીને બે નાખો તો કેટલા થયા તો કે છ એટલે કે સમાંતર એટલે આપણે તમે ત્રિકોણ મિતિની અંદર ભણતા હશો કે આ એક રેખા છે ધારો કે એલ અને બીજી રેખા છે ધારો કે એલ ડેશ એક રેખા એલ છે અને બીજી રેખા એલ ડેશ છે તો આ બંને કેવી છે તો કે એકબીજાને સમાંતર સમાંતર એટલે કે એક આને સમાંતર કહેવાય ને એક રેખા એલ હોય અને બીજી રેખા એલ ડેસ તો આ બંને રેખા કેવી છે તો કે એકબીજાને લંબ હશે સમાંતર છે નહીં સમાંતર એ અનંત સુધી જાય છે પણ જો આ રેખા અનંત સુધી જાય આ બાજુ પણ અનંત સુધી આ રેખા પણ અનંત સુધી જાય અને આ રેખા પણ અનંત સુધી તો આ બંને રેખા અનંત સુધી લંબાવીએ તો એક બન બંને છે એ ભેગી થતી નથી અને ધારો કે આવી કોઈ રેખા હોય કે રેખા એલ અને રેખા એલ ડેશ તો આ રેખા અનંત સુધી જાય અને આ રેખા અનંત સુધી જાય તો એક જગ્યાએ ક્યાં થાય છે તો કે ભેગી થાય છે તો ભેગી થાય એને સમાંતર કહેવાય નહીં સમાંતર એટલે કે બે સરખી દેખાતી વસ્તુ પણ હકીકતમાં એ સરખી હોય નહીં જો અહીંયા રેખા રેખાયેલ છે અને અહીંયા રેખા રેખાયેલ ડેશ છે તો આ બંને અનંત સુધી લંબાવીએ તો એકબીજાને શે દે નહીં એટલે સમાંતર છે તો અહીંયા પણ જુઓ બે બે માં બે નાખો તો ચાર ચારમાં બે નાખો તો છ એટલે કે એક જ દિશામાં આગળ વધે છે જુઓ પેલા અંક બે છે પછી બે બેની ની અંદર ફરીને બે નાખો તો ચાર પછી જુઓ અહીંયા ત્રણ ઉમેરતા નથી ફરી કેટલા ઉમેરે છે તો કે બે પછી ફરીને બે ઉમેરે તો આઠ અહીંયા કેમ આ એક જ દિશામાં આગળ વધે આ પણ એક જ દિશામાં આગળ વધે પણ અનંત સુધી જાય તો ભેગી થતી નથી તો એવી જ રીતે અહીંયા પણ કે એક જ દિશામાં આગળ વધે છે કે આમાં બે નાખ્યા તો ફરીને આ સંખ્યામાં બે જ ઉમેરે છે અને ફરીને આ સંખ્યામાં કેટલા ઉમેરે છે તો કે બે જ ઉમેરે છે એટલે કે એક જ દિશામાં આગળ વધે છે તો એવા માટે આપણે હું ઉપયોગ કરીશું તો કે સમાંતર સમાંતર એટલે કે સરખી સંખ્યાનો ઉમેરો થાય છે ત્યારબાદ શ્રેણી શબ્દ જોઈએ તો શ્રેણી એટલે તમને ખ્યાલ હશે કે ક્રમમાં એટલે કે લાઇનમાં ગોઠવાતી વસ્તુ કોઈ પણ સંખ્યા ધારો કે આપણે સ્કૂલની અંદર પ્રાર્થનામાં બેઠા હોય તો સરખા આપણે લાઇનમાં ઊભા રહીએ તો એક પ્રકારની શું થઈ તો કે શ્રેણી થઈ તો કોઈ પણ અંક આપણને કોઈ પણ અંક આપેલા હોય તો એ બધા અંક એટલે કે બે ચાર સ આઠ તો આ બધા શબ્દ સમાંતર છે અને પાછા કેવા ગોઠવેલા છે તો કે લાઈનમાં છે એટલે આપણે શું વાપરીએ છીએ તો કે સમાંતર શ્રેણી એટલે માટે આપણે શું કહીએ છીએ તો કે સમાંતર શ્રેણી ખાસ સમાંતર એટલે હું તો કે એક જ દિશામાં ક્રમમાં વધતી સંખ્યા અને શ્રેણી એટલે હું તો કે આ એક દિશામાં જે ક્રમમાં સંખ્યા વધી છે સંખ્યા કેમાં ગોઠવવાની તો કે એક લાઇનમાં ગોઠવવાની છે પછી આ બંને એક લાઇનમાં ગોઠવેલી સરખી સંખ્યા એટલે શું બને છે આપણી સમાંતર શ્રેણી પછી તમને કોઈ પણ સંખ્યા આપેલી હોય એને તમારે લાઈનમાં ગોઠવવાની એટલે સમાંતર શ્રેણી આપણે દાખલા આવશે એટલે વધારે માહિતી મેળવશું હવે આ સમાંતર શ્રેણી આખો શબ્દ એની વ્યાખ્યા જોઈએ સમાંતર શ્રેણી તો એની વ્યાખ્યા ખાસ તમારે સમજવાની છે કે સમાંતર શ્રેણી એટલે કે જેમાં પ્રથમ પદ સિવાયનું પ્રત્યેક પદ પ્રથમ પદ નું પ્રત્યેક પદ પ્રથમ પદ સિવાયનું પ્રત્યેક પદ આગળના પદમાં આગળના પદમાં ચોક્કસ રીતે આગળના પદમાં ઉમેરી મેળવી શકાય તેવા પદોની હાર માળને સમાંતર શ્રેણી કહે છે તમે સમાંતર શ્રેણીની કોઈપણ રીતે વ્યાખ્યા બનાવી શકો છો તમારી મેળે પણ ખાસ કે પ્રથમ પદ સિવાયના દરેક પદમાં તમે સરખી સંખ્યા ઉમેર્યાને એ પદ મેળવો એને શું કહેવાય તો કે સમાંતર શ્રેણી એવી રીતે પણ તમે લખી શકો અથવા તો પ્રથમ પદ સિવાયના પ્રત્યેક પદમાં પ્રત્યેક પદમાં આગળનું પદ મેળવવા માટે દરેક પદમાં ચોક્કસ રીતેની સંખ્યા તમે ઉમેરો અને એ સંખ્યાને તમે હારમાળા સ્વરૂપે ગોઠવો તો એ શું બને છે તો કે સમાંતર શ્રેણી બને છે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો જો પ્રથમ પદ સિવાયનું તો અહીંયા મેં એક ઉપર ઉદાહરણ લીધું છે તો કે ઉદાહરણ તરીકે બે તો જુઓ આપણને એવું કીધું છે કે પ્રથમ પદ સિવાયનું તો પ્રથમ પદ કોઈ પણ હોઈ શકે બે હોય ચાર હોય આઠ હોય સાત હોય સો હોય બસો હોય એટલે કે પ્રથમ પદ કોઈ પણ સંખ્યા હોય બરાબર એટલે કે આપણે પ્રથમ પદ આરે કોઈ લેવા દેવા નથી પ્રથમ પદ સિવાયનું જે આપણને બીજું પદ મળે છે એ પદમાં આ જે પદ આગળનું પદ છે એમાં ચોક્કસ સંખ્યા ઉમેરીને મેળવવામાં આવે છે ધારો કે આ બે છે એની અંદર હું પ્લસ બે ઉમેરું તો કેટલા બન્યા તો કે ચાર હવે જો ચોક્કસ સંખ્યા એટલે આપણે કઈ લીધી તો કે બે લીધી તો આમાં કેટલા ઉમેરવાના તો કે પ્લસ બે તો કેટલા થયા ચાર વત્તા બે એટલે સો ત્યારબાદ પ્લસ બે તો સ વત્તા બે એટલે આઠ ખાસ વ્યાખ્યા આપણે આ સમાંતર શ્રેણી મુજબ સમજીએ તો પ્રથમ પદ સિવાયનું એટલે કે આ પ્રથમ પદ છે તો આ પ્રથમ પદ સિવાયનું પદ મેળવવા માટે આ પ્રથમ પદ એના સિવાયનું બીજું એટલે કે આ પદ આપણે મેળવવું હોય તો એના આગળના પદમાં કોઈ ચોક્કસ કિંમત ઉમેરી બંનેનો શું કરવાનો છે તો કે સરવાળો કરવાનો ઉમેરી એટલે કે સરવાળો કરી મેળવવામાં આવે છે આ જે ચોક્કસ પદ ઉમેરેલું છે એ જ પદ અહીંયા આપણે ઉમેરવાનું છે એટલે તમને શું મળશે તો કે સમાંતર શ્રેણી મળશે પછી એવું જરૂરી નથી કે અહીંયા પ્લસ બે ઉમેર્યા તો અહીંયા તમે પ્લસ બે જ ઉમેરો ધારો કે અહીંયા હું બીજું લઉં છું આનું આ જ ઉદાહરણ ઉદાહરણ નંબર બે તમને સમજાવું કે ધારો કે ચોક્કસ સંખ્યા બે છે હવે હું અહીંયા પ્લસ બે ઉમેરું છું તો આગળનું પદ આપણને કયું મળ્યું તો કે બે વત્તા બે એટલે ચાર હવે પ્લસ હું અહીંયા ત્રણ ઉમેરું છું તો બે ને ત્રણ કેટલા થયા તો ચાર વત્તા ત્રણ એટલે સાત હવે તમને ઓટોમેટિક ખબર પડી ગઈ કે હવે કેટલા ઉમેરવાના તો જુઓ ચોક્કસ સંખ્યા એટલે કે બે વત્તા ત્રણ વત્તા ચાર વત્તા પાંચ વત્તા સ એવી રીતે ઉમેરવાના તો એક ચોક્કસ સંખ્યા એટલે કે સડતા ક્રમમાં આપણે સંખ્યા ઉમેરી છે તો બે વત્તા ત્રણ વત્તા ચાર તો ચાર ને સાત કેટલા થાય તો કે અગિયાર પાંચ તો અગિયાર વત્તા પાંચ એટલે કેટલા થાય તો કે સોળ તો આ શ્રેણી મળી બે ચાર સાત અગિયાર અને સોળ તો આ શું થઈ તો કે સમાંતર શ્રેણી થઈ અને આ સમાંતર શ્રેણી આપણને ચોક્કસ સંખ્યા કઈ મળી ચોક્કસ સંખ્યા અહીંયા તમને લખી દઉં એટલે વધારે ખ્યાલ આવે તો કે કેસ એવી રીતે વધતા એન એટલે કે અનંત સુધી આપણે ઉમેરીએ તો આપણને આવી શ્રેણી મળે હજી ઉદાહરણ જોઈએ ઉદાહરણ તરીકે ધારો કે એક ચાર નવ એક ચાર ન પછી સોળ પછી પચીસ તો આ પણ શું થઈ એક સમાંતર શ્રેણી હવે તમને એમ થશે કે સાહેબ આમાં આપણે જોવા અહીંયા પહેલાનો તફાવત કે ભાઈ ચારમાંથી એક જાય તો ત્રણ પછી ત્રણ નવમાંથી ચાર જાય તો પાંચ પછી સોળમાંથી નવ જાય તો કેટલા વધે તો કે સાત પછી પચીસમાંથી સોળ જાય તો કેટલા વધે તો કે નવ તો જુઓ ત્રણ પાંચ સાત અને નવ તો આ સમાંતર શ્રેણી આપણને કેટલી રીતે મળે તો કે બે રીતે એમાં જુઓ આપણે અવિભાજ્ય સંખ્યા સોરી આપણે એકી સંખ્યા ઉમેરી છે ત્રણથી જોઈએ તો કે ત્રણ ત્રણ પછી એકી સંખ્યા કઈ આવે તો કે પાંચ પાંચ પછી એકી સંખ્યા કઈ આવે તો કે સાત સાત પછી એકી સંખ્યા કઈ આવે તો કે નવ આવી રીતે પણ આપણને સમાંતર શ્રેણી મળે અને બીજી રીતે જુઓ તો કે એકનો વર્ગ એકનો વર્ગ એક ત્યારબાદ નો વર્ગ ત્યારબાદ બાદ ત્રણનો વર્ગ ત્યારબાદ ચારનો વર્ગ ત્યારબાદ પાંચનો વર્ગ એટલે એકનો વર્ગ એક બેનો વર્ગ ચાર ત્રણનો વર્ગ નવ ચારનો વર્ગ સોળ અને પાંચનો વર્ગ પચીસ એટલે આ સમાંતર શ્રેણી આપણને કઈ રીતે મળી તો કે બે રીતે જો આમાં બંનેમાં ચોક્કસ સંખ્યા આપણે ઉમેરેલી છે પહેલામાં કઈ ચોક્કસ સંખ્યા ઉમેરી તો કે આપણે એકી સંખ્યાઓ ત્રણથી ઉમેરી છે એકી સંખ્યા ત્રણ ઉમેરી પછી પાંચ ઉમેરી સાત એટલે કે ચોક્કસ ક્રમમાં આપણે ઉમેરેલી છે આગળના પદની અંદર ચોક્કસ ક્રમમાં આપણે એકી સંખ્યા ઉમેરી છે અહીંયા પણ જોવું કે ચોક્કસ ક્રમમાં આપણે વર્ગ લીધેલો છે કે ભાઈ એકનો વર્ગ પછી બેનો વર્ગ જો એક પછી સીધો બેનો જ વર્ગ આપણે કર્યો છે પછી બે પછી ત્રણનો વર્ગ કર્યો છે અહીંયા એક પછી સીધો ત્રણનો વર્ગ લીધો નથી અને સીધો એક પછી ત્રણનો વર્ગ લ્યો તો સીધો પાંચનો વર્ગ લેવો પડે હું કામ તો એક સંખ્યાનો વર્ગ લેવો પડે જો એ પણ આપણે સમજીએ તો કે આવી રીતે હોય કે એક ત્યારબાદ નવ ત્યારબાદ પચીસ ત્યારબાદ ઓગણપસા એમ કરતાં કરતાં આગળ જોઈએ તો આ પદ કઈ રીતે મળે છે તો કે એકનો વર્ગ પછી ત્રણનો વર્ગ પછી પાંચનો વર્ગ પછી સાતનો વર્ગ તો એકનો વર્ગ એક ત્રણનો વર્ગ નવ પાંચનો વર્ગ પચીસ સાતનો વર્ગ ઓગણ તો અહીંયા આપણે ચોક્કસ સંખ્યા કઈ લીધી છે તો કે વર્ગ લીધી છે પણ કયો વર્ગ તો કે એકી સંખ્યાનો વર્ગ લીધો જોવો એક છે એકી સંખ્યા ત્રણ છે એકી સંખ્યા પાંચ છે એકી સંખ્યા સાત એકી સંખ્યા તો આપણે ક્રમમાં એકી સંખ્યાનો વર્ગ લીધો એટલે ચોક્કસ સંખ્યા થઈ ચોક્કસ સંખ્યા કઈ થઈ તો કે ક્રમમાં એકી સંખ્યાનો વર્ગ તો આવી તમે વિચારો એ કરતા પણ ઝાઝે તમને શું મળે તો કે સમાંતર શ્રેણી મળતી હોય છે તો આવી રીતે આપણને સમાંતર શ્રેણીનો શબ્દ તમને પહેલાં સમજાવો ત્યારબાદ સમાંતર શ્રેણીની વ્યાખ્યા ખાસ યાદ રાખવાની છે કે પ્રથમ પદ પ્રથમ પદ સિવાયનું પ્રત્યેક પદ એટલે કે આ જે પ્રથમ પદ છે એ કોઈ પણ હોય એની સિવાયનું તમારે પદ મેળવવું હોય તો આગળના પદમાં એટલે કે પ્રથમ પદ સિવાયનું પ્રત્યેક પદ આગળના પદમાં આગળના પદ એટલે કહ્યું તો કે પ્રથમ પદમાં ચોક્કસ રીતે ઉમેરી ચોક્કસ રીતે પછી અહીંયા લખું છું કે કિંમત ચોક્કસ રીતે કિંમત ઉમેરી મેળવી શકાય તેવા પદોની હાર માળને શું કહેવાય સમાંતર શ્રેણી કહેવાય તમને જે રીતે યાદ રહે એ રીતે તમારે રાખવાની છે વ્યાખ્યા તમને પૂછાતી નથી પણ તમને ખાસ સમાંતર શ્રેણી કઈ રીતે મેળવે એ તમારે આવડવું જોઈએ એટલે તમારે એવી રીતે યાદ રાખવાનું કે પ્રથમ પદ ગણવાનું નથી પ્રથમ પદ સિવાયના બીજું પદ જ્યારે મેળવશો ત્યારે પ્રથમ પદની અંદર એ સંખ્યા એટલે કે કોઈ ચોક્કસ તમારે સંખ્યા ઉમેરવાની છે ત્યારબાદ બીજા પદ પછી ત્રીજું પદ ઉમેર મેળવવો છો ત્યારે તમારે બીજા પદમાં જુઓ પહેલું પદ છે બીજું પદ મેળવવું છે તો આગળના પદમાં ઉમેરી ત્યારબાદ ત્રીજું પદ તમારે મેળવવું છે તો સંખ્યા શેમાં ઉમેરી આગળના પદમાં મેળવી ત્યારબાદ ચોથું પદ મેળવવું છે તો સંખ્યા શેમાં ઉમેરી તો કે ત્રીજા પદમાં એટલે મેં અહીંયા લખ્યું છે કે આગળના પદમાં ચોક્કસ કિંમત તમારે ઉમેરવાની છે નહીં કે પહેલાં પદમાં એટલે કે બીજું પદ મેળવવું ત્યારે પહેલામાં ઉમેરો જે પદ મેળવવું છે એના આગળના પદમાં ચોક્કસ તમારે કિંમત ઉમેરવાની છે તો સમાંતર શ્રેણી ત્યારબાદ સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ આપણે જોઈએ સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ હવે જો સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ આ તમને પૂછાતું નથી પણ તમારે દાખલા ગણાવવામાં સરળ પડે એ રીતે તમારે યાદ રાખવાનું છે કે પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી લેતા ડી લેતા તમને શ્રેણી મળે એટલે કે એ ત્યારબાદ બીજું પદ જુઓ એ વત્તા ડી ત્યાર ત્રીજું પદ જુઓ એ વત્તા ટુ ડી ત્યારબાદ ચોથું પદ એ વત્તા થ્રી ડી ત્યાર પાંચમું પદ એ વત્તા ફોર ડી એમ કરતાં કરતાં તમને ક્રમમાં આગળ પદ મળતા હોય છે તો જે આ જે પદ આપણે દર્શાવ્યા એ હું દર્શાવે છે જે સમાંતર શ્રેણી દર્શાવે છે લગભગ મારા ખ્યાલ મુજબ કોઈને સમજાણું હશે નહીં પહેલેથી સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ કે પ્રથમ પદ એ હવે તમને અહીંયા પ્રશ્ન થવો જોઈએ કે સાહેબ એ ક્યાંથી આવ્યો તો તમારે દરેક વખતે યાદ રાખવાનું કે પ્રથમ પદ કે સૂત્રની અંદર પણ ગમે ત્યાં તમને જ્યાં એ દેખાય એટલે એ શું હોય આપણું તો કે પ્રથમ પદ ખાસ પ્રથમ પદ એટલે હું તો કે એ જે જગ્યાએ તમને એ દેખાય આ ચેપ્ટરની અંદર એ એટલે હું તો કે પ્રથમ પદ ત્યારબાદ સામાન્ય તફાવત સામાન્ય સામાન્ય તફાવત તફાવત હવે જ્યારે તમને દેખાય ત્યારે તમારે ડી અથવા તો જે જગ્યાએ ડી દેખાય ત્યાં તમારે હું સમજ સમજવાનું તો કે એ સામાન્ય તફાવત છે હવે પાછા ઘણા વ્યક્તિઓ એવા છે કે એ લોકોને સામાન્ય તફાવત એટલે હું એ ખબર પડતી નથી હવે સામાન્ય તફાવત એટલે કાંઈ નહીં મોટાભાગે બીજા બધા વિદ્યાર્થીઓ સામાન્ય તફાવત એટલે તો કે તફાવત એટલે બાદ બાકી શું કરે કે બાદ બાકી પણ હકીકતમાં સામાન્ય તફાવત એ બાદ બાકી નથી બાદ બાકી છે પણ તમે જે રીતે સમજો છો એવી બાદ બાકી નથી પાછળ જુઓ તફાવત તફાવત હંમેશા મોટી સંખ્યામાંથી નાની સંખ્યા શું કરવાની તો કે બાદ કરવાની એને તફાવત કહેવાય ખાસ યાદ રાખજો સામાન્ય તફાવત એટલે કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો એને શું કહેવાય તો કે સામાન્ય તફાવત કહેવાય ધારો કે આપણે અહીંયા પ્રથમ સિરીઝ છે કે બે ચાર સ બે ચાર આવો પૂછાણો બે માર્કમાં કે બે ચાર સવા એમસીક્યુમાં પૂછાણો તો આ સમાંતર શ્રેણીમાં સામાન્ય તફાવત અને પ્રથમ પદ મેળવો આવા એમસીક્યુમાં અથવા તો એક માર્કની અંદર પૂછાતા હોય છે કે બે ચાર ચાર સમાંતર શ્રેણી આપેલી હોય એમાં સામાન્ય તફાવત અને પ્રથમ પદ મેળવો તો તમને ખ્યાલ આવી જાય કે પ્રથમ પદ એટલે શું થાય તો કે બે ત્યારબાદ તમને એમ કે સામાન્ય તફાવત તો સામાન્ય તફાવત તમે આની વચ્ચે લઈ શકો અથવા તો આ બે વચ્ચે લઈ શકો આ બે વચ્ચે લઈ શકો કે આ બે વચ્ચે લઈ શકો મોટા ભાગે તમારે પહેલી બે સંખ્યા વચ્ચે લેવાનો તો આ પહેલી બે સંખ્યા વચ્ચે તમે જે તફાવત લ્યો છો તો સામાન્ય તફાવત એટલે મેં લખ્યું મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવી તો આને આપણે ધારો કે આને એ વન કહી દઈએ અને એ ટુ કહી દઈએ અને એ થ્રી કહી દઈએ અને એ ફોર કહી દઈએ તો સૂત્ર શું બને તો કે આ પહેલી બે સંખ્યા વચ્ચે આપણે સામાન્ય તફાવત લેવો છે તો શું કરવાનું તો કે બીજી સંખ્યા જો મોટી છે તો બીજી સંખ્યામાંથી પહેલી સંખ્યા શું કરવાની તો કે બાદ કરવાની એટલે એ ટુ માઇનસ એ વન એ ટુ કેટલા છે તો કે ચાર અને એ વન કેટલા છે તો કે બે તો સામાન્ય તફાવત ડી બરાબર આપણને કેટલા મળ્યા તો કે બે તો ડી બરાબર આપણને કેટલા મળ્યા તો કે બે તો આ બે સી આપણો શું થઈ ગયો તો કે સામાન્ય તફાવત થયો ખાસ અને એવી રીતે ન યાદ રહે તો તમારે યાદ રાખવાનું કે આગળના પદમાંથી પાછળનું પદ હું કરી દેવાનું બાદ કરી દેવાનું એટલે તમને સામાન્ય તફાવત મળે ખાસ સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ એ એટલે જો એના વિશે તમને સમજાવું કે એટલે ધારો કે બે ત્યારબાદ બાદ એ વત્તા ડી હવે એ વત્તા ડી એ એટલે કેટલા છે તો કે બે છે તે હવે ડી એટલે કહ્યો

બે વત્તા બે ગુણ્યા બે એટલે ચાર વત્તા બે એટલે કેટલા થયા તો કે સ ઉપર કદાચ નહીં દેખાતો અહીંયા લખું કે એ વત્તા એ ડી વત્તા ટુ ડી ચોથું પદ એ વત્તા થ્રી ડી એના પછી પાંચમું પદ એ વત્તા ફોર ડી આમ કરતાં કરતાં આનંદ સુધી તો ધારો કે એ બરાબર બે હવે આના પછીનું આગળનું પદ આપણે મેળવવું છે આગળનું પદ હું કરવું છે તો કે મેળવવું છે તો એ બરાબર કેટલા છે તો કે બે છે તે ડી બરાબર કેટલા તો ધારો કે આપણે બે છે કેટલા ઉમેરવા છે તો કે બે તો હવે જો ડી બરાબર તેમ બે મૂક્યા તો તમારે દરેક જગ્યાએ ડી બરાબર કેટલા મૂકવાના તો કે બે જ મૂકવાના છે તો બે વત્તા બે એટલે ચાર ત્યારબાદ

ચાર દુ આઠ વત્તા બે એટલે કેટલા થયા દસ તો જો સમાંતર શ્રેણી તમને મળી તો અહીંયાનું શું થયું મૂળ સ્વરૂપ છે આપણી પાસે કે એ પછી બીજું પદ એ વત્તા ડી ત્રીજું પદ એ વત્તા ટુ ડી એના પછીનું પદ એ વત્તા થ્રી ડી એના પછીનું પદ એ વત્તા ફોર ડી તો આ તો આપણે સમાંતર શ્રેણીની બેઝિક માહિતી આવતા લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાયના સહિત દાખલા ચાલુ કરશું અને હોમવર્કની અંદર હું તમને અમુક શ્રેણી બનાવવાની આપીશ ખાસ કે સમાંતર શ્રેણીની વ્યાખ્યા અને વ્યાપક સ્વરૂપ આ બંને તમારે યાદ રાખવાનું છે બેઝિક માહિતીમાં બીજું કંઈ સમજવાનું નથી એક સમાંતર શ્રેણી અને સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ હું તમને બીજી પાંચ પાંચ કે સાત જેવી સમાંતર શ્રેણી મળે એવી તમને એવા ઉદાહરણ છે એક્ઝામ્પલમાં આપીશ કે તમારે સમાંતર શ્રેણી છે એ જાતે બનાવવાની છે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો આવતા લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાયના દાખલા છે એ એટલે તમને વધારે ખ્યાલ આવશે